નમસ્કાર દર્શક મિત્રો, ચોપાટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. મનની વાત પ્લેટફોર્મ પર જે વ્યક્ત કરી શકાય છે એ ચોપાટ આપની સમક્ષ અમે હર હંમેશ 365 દિવસ અમે રજૂ કરતા આવ્યા છીએ. આજનું મંતવ્યના કાર્યક્રમમાં, મંતવ્યના ચોપાટ કાર્યક્રમમાં જે વાતથી શરૂઆત કરવી છે, ટાગોરજીની એક પંક્તિ યાદ આવે છે અને જે પ્રણવદાએ RSSના ગઈકાલના કાર્યક્રમમાં દોહરાવી હતી. માનવતા કી ન જાને કિતની ધારાએ પૂરે વિશ્વ સે આઈ ઓર ઉસ મહાસાગર મેં સિમટ ગઈ જિસે હમ ભારત કહેતે હૈ. ભારતની આ ઓળખ છે. સંજ્ઞા શિક્ષા શિબિર કાર્યક્રમની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન ચુસ્ત કોંગ્રેસથી રહી ચૂકેલા પ્રણવ દાને આમંત્રણ આપવામાં આવ્યું એની સામે સંઘમાં કોઈ વિખવાદ નહોતો. ભારતીય જનતા પાર્ટીએ પણ બહુ સહજતાથી આખી વાતને લીધી હતી. જે એની પારિવારિક સંસ્થા કહેવાય. જે કંઈ પેટમાં દુખાવો થયો કે ઉકળતું તેલ એટલે તેલ ઉકળે એમ લોહી ગરમ થઈ ગયું એ કેટલાક કોંગ્રેસીઓનું. ખુદ શર્મિષ્ઠા મુખર્જી જે પ્રણવદાની દીકરી છે તેને પણ કોમેન્ટ કરી કે આ યોગ્ય નથી થઈ રહ્યું. પ્રણવદાએ કહ્યું હતું કે હું જે કંઈ મારે કહેવું છે એ હું સંઘના આ કાર્યક્રમમાં બોલીશ. સંઘની પરંપરા રહી છે કે આ પ્રકારના કાર્યક્રમોમાં પોતાનાથી અલગ વિચાર ધરાવતી વ્યક્તિઓને આમંત્રિત કરવા, એક થોટ પ્રોસેસ શરૂ થવો, અલગ અલગ વિચારધારાની સેલિબ્રિટીને મંચ ઉપર બોલાવવા, જેમાં એક સમયે ગાંધીજી પણ આવી ચૂક્યા છે અને એક સમય જવાહરલાલ નહેરુએ પણ સંઘની પ્રશંસા કરી હતી અને શિસ્તની પ્રશંસા કરી હતી. ઘણા દિગ્ગજો સંઘના આ કાર્યક્રમમાં આવ્યા છે અને પોતાની વાતને સહજતાથી રજૂ કરી છે. આ દેશની અંદર મતભેદ હોઈ શકે છે, મનભેદ ન હોવો જોઈએ એ વાત બહુ સ્પષ્ટપણે સંઘની વિચારધારામાં જોડાયેલી છે. પરંતુ કોંગ્રેસના અહેમદ પટેલે પણ કોમેન્ટ કરી કે પ્રણવદાએ આ જાય છે RSSના કાર્યક્રમમાં એ બહુ કમનસીબ છે. પણ પછી પ્રણવદાએ સંઘના પ્લેટફોર્મ પરથી જે વાત કરી એ વાત જોયા પછી સૌથી વધુ કૂદકા અત્યારે કોંગ્રેસના નેતાઓ મારી રહ્યા છે. સૌથી વધુ કોંગ્રેસ ખુશ છે કેમ કે એમના મનની વાત ત્યાં રજૂ થઈ. પ્રણવદાએ કહે છે કે કોથળામાં પાંસીરી વિધે મારે એ રીતે કેટલીક વાતોને તેમણે આ પ્લેટફોર્મ પરથી કહી. આખા કાર્યક્રમમાં જ્યારે શરૂઆતમાં એટલે પ્રણવદા પહેલાં મોહન ભાગવતજી જે સંઘના સુપ્રીમો છે તેમણે પોતાનું ભાષણ કર્યું અને લગભગ 90% તેમની સ્પીચ મોહન ભાગવતજીની બુદ્ધિમત્તા માટે કોઈને ડાઉટ ન હોઈ શકે. એકદમ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિઓ જે જૂજ ગઈ શકાય દેશની અંદર એમાં મોહન ભાગવતજીની ગણના થાય છે એ વાત સૌ કોઈ એમના વિરોધીઓ પણ સ્વીકારે છે. ઇવન પ્રણવદા રાષ્ટ્રપતિ હતા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પણ મોહન ભાગવતજીને ઇન્વાઇટ કર્યા હતા. પરંતુ તેમની 90% સ્પીચનો હિસ્સો મોહન ભાગવતજીએ ખુલાસાઓ અને સ્પષ્ટતાઓમાં કાઢ્યો. એમ કહે છે કે મોહન ભાગવતજી પ્રણવદા જે કંઈ સંભવિત મુદ્દાઓ બોલવાના હતા એ મુદ્દા છીનવવા માટેનો થોડોક પ્રયાસ કર્યો હોય એવી પણ એક ઇમ્પ્રેશન, એક ઇમેજ ઊભી થઈ. ઘણું બધું વિશ્લેષણ કરવા બેસી તો દિવસોના દિવસો કહે કે આ એક ઇતિહાસ બનવાનો છે. હું તો કહું છું કે ઇતિહાસ બની ગયો છે. પ્રણવદાએ જે કંઈ વાત કરી છે સંઘના પ્લેટફોર્મ પરથી અને સંઘે જે સહજતાથી તેમણે ઇન્વાઇટ કર્યા છે એ જોતાં એમ લાગે છે કે હવે કદાચ દિવસો સુધી, કદાચ મહિનાઓ સુધી, કદાચ વર્ષો સુધી એનું વિશ્લેષણ થયા કરશે. આ ચર્ચા આજે ચોપાટ કાર્યક્રમમાં રાખી છે અને ચોપાટ કાર્યક્રમમાં આજે આપણી સાથે ચર્ચામાં ઉપસ્થિત છે પંકજ શુક્લા, ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા છે, રાજકીય વિશ્લેષક અને સિનિયર મોસ્ટ પત્રકાર જયવંતભાઈ પંડ્યા આપણી સાથે ઉપસ્થિત છે, કોંગ્રેસ પક્ષના નેતા
સિનિયર મોસ્ટ નેતા રોહિત પટેલ, તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે. ત્રણે મહાનુભાવોનું સ્વાગત છે આ ચોપાટ કાર્યક્રમમાં. પંકજ શુક્લાજી, આપનાથી શરૂઆત કરીશું. ભારતીય જનતા પાર્ટીના આપ યુવા નેતા છો, જે તરાર નેતા તરીકે આપણી પાસે ઘણી બધી અપેક્ષાઓ યુવાઓને છે કે આપના વિચારો શું છે. સંઘ સાથે પણ આપનો એક નાતો રહ્યો છે. શુક્લાજી, સૌથી પહેલાં જે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા, પ્રણવ દાયની જે સ્પીચ પ્રસારિત થઈ, અને એ જોતાં એમ કહેવામાં આવ્યું છે કે પ્રણવદાએ સંઘના પ્લેટફોર્મ પરથી સંઘને દર્પણ બતાવવાની કોશિશ કરી છે. આવી કોમેન્ટ પણ જે તે મીડિયામાં, ઘણા બધા મીડિયામાં આવી છે. સંઘને અરીસો બતાવવાનો કોશિશ પ્રણવદાએ જે કરી છે, અને કોંગ્રેસ પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પ્રણવદાએ સંઘને તેનો ઇતિહાસ યાદ અપાવી દીધો છે. શું પ્રતિક્રિયા છે પંકજભાઈની? જી, સૌથી પહેલી જ્યાં સુધી વાત છે આખા કાર્યક્રમમાં જે બંને જણાએ વાતચીત મૂકી, તો આપણે બંને ભાષણો જો પ્રોપર જોઈએ, આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આપણા વડાના અમને જે આપણે જોઈએ, અને પ્રણવદાનું જોઈએ, એટલે મોહનરાવજી ભાગવત અને પ્રણવદાની બંને વસ્તુઓમાં લગભગ ઘણી બધી સામ્યતા હતી વાતમાં. એ રીતે સામ્યતા, હું મારી વાત કહું કે બંને જણાએ રાષ્ટ્રવાદની વાત ચાલી, બંને જણાએ નેશન ફર્સ્ટની વાત કરી, બંને જણાએ વંદે માતરમની વાત કરી. એમને જે કંઈ વાતો, એમને હિન્દીમાં વાત મૂકી અને અંગ્રેજીમાં એમણે વાત મૂકી. હવે જ્યાં સુધી ઇન્ટરપ્રિટેશનનો વાત છે, દરેક વસ્તુનું ઇન્ટરપ્રિટેશન દરેક રીતે થઈ શકે છે, એ પ્રકારે લોકો કરવાનું છૂટ પણ હોય છે. એટલે સમસ્યા શું છે કે જ્યાં સુધી રણદીપ સુરજેવાલા હોય કે કોંગ્રેસના મિત્રો હોય, એમને તો બોલવાનો હક જ નથી. એ તો થૂકેલા પર ચાટવાનું જે કરી રહ્યા છે અત્યારે. સૌથી પહેલાં જ્યારે જવાના હતા, આ તો સંઘની ઓપનનેસ, સંઘની આ પ્રકારની વ્યવસ્થા, સંઘનું જે કંઈ ખુલ્લાપણ છે કે ભાઈ એ તો આ પ્રકારના સજ્જનોને, આ પ્રકારના જે દેશમાં જાણીતા વ્યક્તિઓ છે એમને નિમંત્રણ આપે અને પોતાના પ્લેટફોર્મ પરથી બોલવાનું કે ભાઈ વાત મૂકવાનું હોય છે. આ પ્રકારનું ઓપનનેસ કોંગ્રેસમાં તો છે નહીં. જે પ્રકારે અહેમદ પટેલે કીધું કે તમારાથી આવી અપેક્ષા નહોતી, ચિદમ્બરમે કીધું આ ના કરવું જોઈએ, એક ટીવી અહેવાલ પણ પરમદી આવ્યો કે ભાઈ સોનિયા ગાંધીજીએ બધાને સૂચના આપી કે તમે તમારા બધાને ટ્વીટ કરો, બધા લોકો આમાં જવાબ માગો, જ્યાં સુધી કાર્યક્રમ નહોતું શરૂ થયું ત્યાં સુધી. એટલે કહેવાનો રહેશે કે ભાઈ સંઘની ઓપનનેસ છે, સંઘ જે પ્રકારની બિનરાજકીય સેવાભાવી સંગઠન છે, જે પ્રકારે દેશની વાત કરે છે, દેશદાજની વાત કરે છે, દેશ માટે કામ કરવાની વાત કરે છે, એ તમામ વસ્તુઓને એન્ડોર્સ કરીને પ્રણવદા ત્યાં ગયા. જે પ્રકારે એમને ત્યાં જઈને અલગ અલગ પ્રકારના વિષયો મૂક્યા, અલગ અલગ એમને નેશન ફર્સ્ટની વાત કરી, એમને વસુધૈવ કુટુંબકમની વાત કરી, એમને વંદે માતરમની વાત કરી. આ જ કોંગ્રેસના લોકો એવું કહે કે વંદે માતરમ એટલે એનાથી તો ધર્મ અથવા ધાર્મિકતાની બહુ આવે. એ તમામ વસ્તુઓ જે સંઘ પોતાના વિષયોમાં કહેતું આવ્યું છે કે વસુધૈવ કુટુંબકમ, કે નેશન ફર્સ્ટ, ભારત માતા કી જય, કે વંદે માતરમ, એ તમામ વસ્તુઓ ક્યાંક ક્યાંક આ વસ્તુને અમને કનેક્ટ કરી છે અથવા ટચ કરી છે, હું એવું માનું છું આખી વાતમાં. રોહિતજી, જે વાત કરી ઓપનનેસની, એ ઓપનનેસ કોંગ્રેસ બતાવી શકશે? સેવાદળના કાર્યક્રમમાં મોહન ભગવતજીને તમે આમંત્રિત કરી શકશો? એ ઓપનનેસ બી મારી વાત આખી પૂરી કરો, હજુ મારો પ્રશ્ન ચાલુ છે. 1933માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે RSS, હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ ત્રણમાંથી કોઈ પણ સાથે કોંગ્રેસથી કોઈ પણ પ્રકારનો સંબંધ રાખશે નહીં. ઓપનનેસ જે સંઘે બતાવી છે કે પોતાની વિરોધી વિચારધારા ધરાવનાર વ્યક્તિને પણ આમંત્રિત કર્યાનો આ પહેલો દાખલો નથી, ભૂતકાળમાં પણ અનેક દાખલાઓ છે. સેવાદળ ક્યારે મોહન ભાગવતજી કે સંઘ નિષ્ઠા ધરાવનાર વ્યક્તિને આમંત્રિત કરવાની હિંમત કે ખુલ્લાપણ બતાવી શકે ખરું? સૌથી પહેલા તો પદ્મકાંતભાઈ, પ્રણવ મુખર્જી છે જે એ ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતમાંથી સાંસદ બનીને ગયેલા આપણે ઇતિહાસ ક્યાં ભણવો છે પણ રોહિતજી, મૂળ વાત પર લાવું છું. અને કોંગ્રેસમાં ઉત્તરોત્તર એક છેક રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. આજે બે વિચારધારાઓ છે, કોંગ્રેસની વિચારધારા અને ભાજપનો તો ઉત્પત્તિ બહુ પછી થઈ, 85 પછી.
એટલે જનસંઘની વિચારધારા, બે વિચારધારાની વચ્ચે એકદમ સીધી તિરાડ હતી. સરદાર વલ્લભભાઈએ પણ સંઘ પર પ્રતિબંધ મૂકેલો. હું અત્યારે એટલું કહીશ કે હું પણ કોઈક જમાનાની અંદર આરએસએસનો સભ્ય હતો, સંઘ હતો, મેં પણ ટ્રેનિંગ લીધી છે. નમસ્તે સદા વત્સલે, હું પણ ભણ્યો છું, મેં સંઘને બહુ નજીકથી જોયું છે. 1962ના યુદ્ધની અંદર સંઘનું કામ જોઈને જવાહરલાલ નહેરુએ પ્રજાસત્તાકની પરેડની અંદર આરએસએસની કૂચ કરવાનું એમને પરવાનગી આપેલી, અને આરએસએસના સ્વયંસેવકોએ પ્રજાસત્તાકની પરેડમાં ભાગ લીધો હતો. એટલે કોંગ્રેસ પણ એટલી જ ઓપન છે, પણ ઉત્તરોત્તર સમય જતાં જે વિચારધારાની અંદર, દાખલા તરીકે હમણાં રિસન્ટલી થોડા ટાઈમ પહેલાં આરએસએસે આરએસએસના મોહન ભાગવતજી બહુ આદરણીય વ્યક્તિ છે, પરંતુ વિવાદાસ્પદ નિવેદનો જે રીતના આવે છે એમના, એ કયું કરી, દાખલા તરીકે કાશ્મીરની અંદર આરએસએસના સ્વયંસેવકો જઈ અને મોરચો સંભાળી લેશે એવું જે નિવેદન કરેલું, વિવાદ ખોટું કીધું. પણ એટલે મારું કહેવું, કાશ્મીરમાં જે રીતે પથ્થરબાજી થઈ રહી છે, જે રીતે આતંકી ઘટનાઓ એટલે છદ્મવેશી યુદ્ધ થઈ રહ્યું છે પાકિસ્તાન દ્વારા, એની સામે સંઘ એના સ્વયંસેવકોને આહવાન કરે અને એમ કહે કે અમારી લશ્કર નબળું છે એટલે અમે મદદ કરવા જઈએ. નહીં, સપોર્ટ નોટ સપોર્ટ. આર્મી હટાવી દો, અમે આવી જઈએ એમ નથી કહ્યું. આર્મી હટાવી દો કેટલી બળવાની વાત કહેવાય, આર્મી હટાવી દો એવું નથી કહ્યું. રિબેલિયન તરીકે ગણું છું. સૌથી પહેલા એ વખતે સરકારને જે પ્રકારે ખોટું કોંગ્રેસનું બોલવાનું, જે પ્રકારે પદ્ધતિ અથવા જે પ્રકારે સિસ્ટમ છે એનું ફોલો કરી રહ્યા છે, લોકોનું ધ્યાન બીજી તરફ દોરવાનું. આજે પ્રણવ મુખર્જીને આમંત્રણ આપી અને શું મેસેજ આપવા માંગે છે, આરએસએસનો મેસેજ શું છે, તમે એમ માનો બધી વિચારધારાને બોલાવે છે, તો શું કોંગ્રેસની વિચારધારાને આરએસએસ એક્સેપ્ટ કરશે? આજે જે કંઈ વાત પ્રણવજીએ મૂકી, જે રાષ્ટ્રના હિતની વાત કરી, માનવ હિતની વાત કરી, દેશની ઇમેજની, ઇન્ટરનેશનલ ઇમેજની વાત કરી, અને આપણે ભૂતકાળની અંદર શું હતા એ વાત કરી, એ શું એ વાતને સ્વીકારશે? હિન્દુ મુસ્લિમની સ્વીકારવાની વાત નથી, પોતાની વાતને રજૂ કરવાનો દરેકને અધિકાર છે, અને વિવિધતામાં એકતા આ દેશની પહેચાણ છે, અને એના ભાગરૂપે આ એક પ્રયાસ થયો. તો પોઝિટિવ કેમ ન જોઈ શકીએ આપણે? પોઝિટિવ જ વાત છે ને, આમાં ક્યાં પ્રણવજીએ કોઈ કોન્ટ્રોવર્સી કરી? તમે કરી રહ્યા છો એની વાત છે. પ્રણવજીએ કોન્ટ્રોવર્સી નથી કરી, પણ કોંગ્રેસે આ આ આ જે ડિબેટ થઈ, જે એમનું આમંત્રણ આપ્યું અને એમની સ્પીચ પહેલાં કેટલાક કોંગ્રેસના નેતાઓએ એવી શંકા સેવી કે આની અંદર કંઈક શું શા માટે આપ્યું, જ્યારે એકદમ ચરમસીમાએ પાર્લામેન્ટનું ઇલેક્શન 2019માં આવવાનું છે, ત્યારે આ પગલાંને રાજકીય રીતે જોવું કે કઈ રીતે જોવું, એટલા માટે જ કોંગ્રેસ એટલા માટે. પછી એ તો પ્રણવજીના પ્રવચન પછી બધાને ખ્યાલ આવ્યો કે આ કઈ દિશામાં. એ પહેલા તો બધાને એવું જ હતું કે પ્રણવજી જઈને શું બોલાવે છે, શા માટે ભગવતજીએ પ્રણવજીને આમંત્રણ આપ્યું. જો કોંગ્રેસ, ચલો જયવંતભાઈનો પણ એક અભિપ્રાય લઈ લઈએ, આજે જયવંતભાઈનો અભિપ્રાય લઈ લઈએ. કોંગ્રેસ મુક્ત પાછો આવી, કોંગ્રેસ મુક્ત દેશ બનાવવાની જ્યારે જાહેરાત થતી હોય ત્યારે કોંગ્રેસના નેતાને બોલાવી અને ભાગવતજી જો પ્રવચન કરાવે તો લોકોને 100% એની અંદર શંકા જાય કે આની પાછળનું હેતુ શું હશે. ચલો હવે જયવંતભાઈ પાસે થોડી વાર જઈ આવીએ, એમનો પણ અભિપ્રાય લઈએ. જયવંતભાઈ, ભાગવતજીએ જે વાત કરી, મેં શરૂઆતમાં જ્યારે આ ચર્ચાની શરૂઆત થઈ ત્યારે મેં કીધું કે ભાગવતજીએ લગભગ 90% એમની સ્પીચ, કેટલાક લોકોને એમ માનવું છે કે ખુલાસાઓ અને સ્પષ્ટતાઓ કરવામાં કાઢી, કાં તો ખોટી ગેરસમજ ક્રિએટ ન થાય એ માટે કરી હશે. ક્યાંક એવું પણ લાગ્યું કેટલાક મીડિયા પર્સનને કે જે પ્રણવદા સંભવિત મુદ્દાઓ બોલવાના છે એ છીનવવા માટેનો ભાગવતજીએ પ્રયાસ કર્યો, જેમ કે સંઘ માત્ર હિન્દુઓનો નથી, દેશમાં કોઈ દુશ્મન નથી, દેશની માતા દરેકની માતા છે, મોહન ભાગવતજીએ આ વાત કરી. ભૂતકાળમાં પણ કરી છે, પહેલી વખત નથી કરી, પણ આ વાત એમણે પ્લેટફોર્મ પરથી કરી. અને એ જ વાત પ્રણોદાએ પણ કહ્યું કે
દરેકની ઓળખ માત્ર એક જ છે અને તે છે ભારતીય છે. એટલે આ બંનેમાં શબ્દોની ખાલી હેરાફેરી છે, શબ્દો આગા પાછા છે, ભાવ બંનેનો એક છે. એમ લાગે છે કે જે વાત ભાગવતજી કરી એ જ પ્રણવદાય કરી, બે વચ્ચેની વાતોમાં સામ્યતાઓ વધુ છે. બિલકુલ, એ વાત 100% સાચી છે કે ભાગવતજીએ જે વાત કરી અને જે સંઘ છે એ વર્ષોથી કરતો આવ્યો છે. સંઘ કહે છે કે આ દેશ છે હિન્દુ રાષ્ટ્ર છે, અને હિન્દુ રાષ્ટ્ર છે એમ કહે છે ત્યારે એ અહીંયા જન્મેલા, અહીંયાનો વારસો ધરાવનારા અને જેમના પૂર્વજો એક સમયે હિન્દુ હતા એ બધા જ નો દેશ છે. એટલે એ હંમેશા છત્રપતિ શિવાજી ભારતીયની વાત કરી છે, હિન્દુઓની નહીં. હિન્દુ એટલે ભારતીય, છત્રપતિ શિવાજીના રાષ્ટ્રની વાત કરે છે. છત્રપતિ શિવાજીએ જે રીતે મુસલમાનો માટે પણ એમણે પ્રીતિ બતાવી હતી, એમને રક્ષા કરવા માટેની વાત કરી હતી, એ સંઘ રાષ્ટ્રવાદની એ થોડીક અલગ પડે છે. એમણે જે વાત કરી છે એ મૌર્ય કાળ ની વાત કરી છે, જે અગાઉ આપણા અશોક અને એ પહેલા જે આપણો હતો જે વૈભવી વારસો એની જ વાત કરી. 2500 વર્ષ એમણે એમ પણ વાત કરી છે કે 2500 વર્ષ સુધી આપણા દેશમાં શાસન બદલાતું રહ્યું, પરંતુ 5000 વર્ષ જૂની આપણે બધાને એબ્સોર્બ કર્યા છે, આપણે બધાને એબ્સોર્બ કર્યા છે, આપણી સંસ્કૃતિ એવી માટે છે. માટે રવીન્દ્રનાથ ટાગોરજીની એ પંક્તિ એમણે દોહરાવી જે મેં વાત કરી હતી કે માનવતા કી ન જાને કિતની ધારાએ પૂરે વિશ્વ સે આઈ ઓર ઉસ મહાસાગર મેં સમ સિમટ ગઈ જિસે હમ ભારત કહેતે હે. તમે કલ્પના કરી શકો કે આ હિન્દુ ધર્મ ન હોત તો યહૂદીઓ અહીંયા રહી શક્યા હોત? આખા વિશ્વમાં જેને નકારી કાઢવામાં આવ્યા, એટલું જ નહીં એની ઉપર જુલમ થયા, અત્યાચાર થયા. યહૂદીએ પોતે એ લોકોએ પોતાની જર્નલમાં નોંધ્યું છે કે આ અમને જ્યાં પણ એક માત્ર ભારત હતો આખા વિશ્વમાં જ્યાં અમને આશરો મળ્યો, બધેથી અમને ભાગવું પડ્યું. ઇવન રશિયામાં પણ એમની ઉપર બહુ જુલમ થયા છે. સંઘની વિચારધારા શું માને છે જીવનભાઈ, એના કરતા પ્રણવદાય જે વાત કરી છે, પ્રણવદાય કહ્યું છે કે 1.3 અરબ લોકો આ દેશની વસ્તી છે, 122 ભાષા બોલે છે, 1600 બોલી બોલે છે. કેટલીક બોલી એવી છે કે જેની લિપિ નથી, જેમ કે કચ્છી ભાષા એની લિપિ નથી પણ બોલી બોલાય છે. 7 પ્રમુખ ધર્મની અહીંયા આગળ આચરણ થાય છે અને 3 પ્રમુખ જાતિઓ વસે છે. છતાં આ બધા એક ધ્વજ નીચે, એક સિસ્ટમ નીચે, એક જ ઓળખ ભારતીયો સાથે આ દેશમાં રહે છે. એટલે જે વાત કરી આપે કે હિન્દુ એટલે ભારત, અને પ્રણવદાએ વાત જુદી કરી છે. મારે આ જ પૂછવું છે આપણે. ના, મારી દ્રષ્ટિએ તો એ બંને કદાચ શબ્દો જુદા જુદા છે, કોઈ હિન્દુ કહે છે, કોઈ ભારતીય કહે છે, બાકી એક જ વાત છે. અને વાત એ છે કે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ, એની વાત છે. બાકી તમે જોવો તો એમણે ઘણી બધી વાત કરી છે. એમણે સુરેન્દ્રનાથ બેનર્જીની વાત કરી છે. એમણે કોઈ સરદાર પટેલની વાત કોંગ્રેસમાં કરે છે? સરદાર મેમોરિયલ ટ્રસ્ટ કોને બનાવ્યું, કોના થકી રન થાય છે, ઘણી બધી વાતો બહાર આવશે, ચર્ચા થઈ શકશે. એક સ્ટેચ્યુ બનાવવાથી સરદાર પ્રત્યેની ભક્તિ નથી પ્રગટ થતી. સરદાર મેમોરિયલ ટ્રસ્ટ પણ આ દેશમાં કોંગ્રેસના અગ્રણીઓએ બનાવી છે. એટલે ચર્ચા લાંબો વિશે વિષયાંતર ન થાય, હું પાછો એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ ફરી આ ચર્ચાને આગળ ધપાવીશું. ચોપાટ કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે. એક નાનકડા વિરામ બાદ અને ચર્ચા કરી રહ્યા હતા કે સંઘની શાખામાં શિબિરમાં પ્રણવદા ગયા અને જે બોલ્યા
એનું ઘણું બધું વિશ્લેષણ દેશના મીડિયામાં ચાલી રહ્યું છે. એના એક ભાગરૂપે ચોપાટ કાર્યક્રમ આ ચર્ચાનો વિષય રાખવામાં આવ્યો છે અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યુવા ભાજપના યુવાન નેતા પંકજ શુક્લા, રાજકીય વિશ્લેષક તરીકે જયવંતભાઈ પંડ્યા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિનિયર નેતા રોહિતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. વાત કરી રહ્યા હતા કે પ્રણોદાએ જે વાત કરી અને મોહન ભાગવતજીએ વાત કરી એમાં ઘણું બધું સામ્ય છે એવી વાત હતી. પંકજજી, હું આપણી પાસે જ આવી રહ્યો છું, પણ એમણે ક્યાંક કોથળામાં પાનસેરી મારવાની પણ કોશિશ કરી, સંઘને દર્પણ બતાવવાની કોશિશ કરી. એમ કોંગ્રેસની જે વાત છે એના સમર્થનમાં એ જે દલીલ કરે છે એ છે કે બિન સાંપ્રદાયિકતામાં વિશ્વાસ અતિ મહત્વનો છે. સંઘના કેટલાક નેતાઓએ, કેટલાક સુપ્રીમોએ બંધારણમાં ફરીથી ક્યાંક હજુ સુધારા થવા જોઈએ કે એનો અભ્યાસ થવો જોઈએ, ફરીથી એમાં સુધારા થવા જોઈએ સમયની માંગ પ્રમાણે એ વાત કરી હતી. એના સંદર્ભમાં કહ્યું કે બંધારણમાં વિશ્વાસ જ સાચો રાષ્ટ્રવાદ છે, સહનશીલતા જ આપણી ઓળખ છે, દરેકની ઓળખ માત્ર એક જ છે અને તે છે ભારતીય છે. સંઘના પ્લેટફોર્મ પરથી પ્રણવદાએ જે કંઈ કહ્યું, જવાહરલાલ નહેરુને યાદ કર્યા છે, સુરેન્દ્રનાથ બેનર્જીને યાદ કર્યા છે, પરંતુ પંડિત દીનદયાળજી કે વીર સાવરકરજીને યાદ કર્યા નથી. તો સંઘની આ શિબિરમાં પ્રણોદાએ જે વાત કરી એ વાત માત્ર એક પ્રવચન પૂરતી મર્યાદિત રહેશે કે એના પર મંથન પણ થવું જોઈએ? જી, હું બે ત્રણ વિષયોમાં કવર કરવા માંગીશ જે તમે કીધું. એમાં બે ત્રણ મુદ્દા ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી એમને વિવિધતામાં એકતાની વાત કરી કે ભાઈ અલગ ભાષા, અલગ અલગ પ્રકારના લોકો, જે તમે પહેલાં વાત કરી, તો સંઘ અને સંઘની ભંગની સંસ્થાઓ ઘણા વર્ષોથી આ સૂત્રોચ્ચાર કે ભાઈ આ પ્રકારના વિષયોમાં પોતાના એમના સહજ હોય છે કે ભાઈ અલગ ભાષા, અલગ દેશ, ફિર ભી અપના એક દેશ, કચ્છ હોય યા ગુવાહાટી, અપના દેશ અપની માટી, વિવિધતા મેં એકતા, ભારત કી વિશેષતા, આ પ્રકારની વાતો સંઘ અને સંઘની ભંગની સંસ્થાઓ વર્ષોથી કરતી આવી છે અને કરે છે, પહેલી વાત. બીજી વાત, જ્યાં સુધી એમને વસુધૈવ કુટુંબકમ, એ કેટલા, એ કોણ કરે છે, કેટલા વર્ષોથી સંઘ અને સંઘની ભંગની સંસ્થાઓ જ કરે છે કે ભાઈ વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એક પરિવાર છે, એ પ્રકારની વાત એ સંઘની વિચારસરણીનો વિષય છે. તો ભાજપ ભારત એ વાત ભાજપ કરે છે, આપણે એના પર પછી આવીએ, પણ જ્યાં સુધી ચર્ચાની વાત કરવી કંઈક ના, એટલે ફરી કહું, હા, કોંગ્રેસ મુક્ત ભારત એટલે ક્યાંય, કોંગ્રેસ મુક્ત ભારત એટલે શું? કોંગ્રેસની જે પરંપરાગત જે પ્રકારની બદમાશીઓ છે કે ભ્રષ્ટાચાર છે, જે પ્રકારની પરિવારવાદ છે, જે પ્રકારનો વંશવાદ છે, એ પ્રકારની જે વાતો છે એનાથી ભારત મુક્ત થાય એની વાત ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. કે કોંગ્રેસ મુક્ત ભારતમાં એવું નથી કીધું, કોંગ્રેસ વાળા બધા જતા વિપક્ષ ના રહે એવું કોઈ પણ જગ્યાએ નથી કર્યું. હું તમને કહું છું ને કે એવું ક્યાંય પણ વાત નથી. એટલે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આવે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવા, નીજીને બિચારાને આસેમાં મૂકી દીધા અને છતાં વસુદે કુટુંબકમ. હવે બીજી વાત કે જે કહેતા હતા રોજબી, રોજબી પર વિષય પર લઈશ, એ વિષય પર બી આવીશ કે ભાઈ અત્યારે એમને પ્રણવદા યાદ આવે છે. આ બે ત્રણ દિવસથી પ્રણવદાને ટ્વીટ કરીને જે પ્રકારે એ લોકોએ ઇનટોલરન્સ એને કહેવાય કે પ્રકારનું, જે પ્રકારે એ લોકોએ એમનું અપમાન કર્યું, જે પ્રકારે કે ભાઈ તમારે આમ તમારાથી આવી આશા નહોતી, આ પ્રકારની નેગેટિવિટી, એ પ્રકારનો ટાર્ગેટ કરીને હુમલો કર્યો એક પરિવારના કહેવાથી. હવે એમનો વિચાર તો એટલો જ છે કે ભાઈ એક પરિવારનો વિચાર માનો, એક પરિવારની વાત માનો, એટલે એમનો વિચાર છે અથવા તેમની વાત છે. હવે અત્યાર સુધી જ્યાં સુધી રાહુલ ગાંધીની તાજપોશી થઈ, રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા, અલગ અલગ પ્રકારના એમને ઇવેન્ટ થયા, કેદી એમને પ્રણવદા જ્યારથી પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી કયા કાર્યક્રમમાં ક્યારે રાહુલ ગાંધી મળવા ગયા, ક્યારે એ લોકો મળ્યા, અત્યાર સુધી કોઈને યાદ ના આવ્યું. અચાનક એમને જ્યારે સંઘના કાર્યક્રમમાં આવવાનું એમને નિમંત્રણ સ્વીકાર્યું, એ દિવસથી આખા કોંગ્રેસના મિત્રોએ ટાર્ગેટ કર્યું. પહેલી વાત, પહેલાં શરૂઆતમાં બે દિવસ, ત્રણ દિવસ અલગ ટાર્ગેટ કર્યું, હવે જ્યારે એ ત્યાં સરસ મજાની વાત કરી, ઓપનનેસથી પોતાની વાત મૂકી હતી, ત્યારે આ લોકો એવું કહે છે કે ના ના, પ્રણવદા તો આમ, પ્રણવદા તો તેમ, એમને આ પ્રકારે કીધું. અરે ભાઈ, તમે જ કહેતા હતા કે પ્રણવદાએ ના જવું જોઈએ. એ જ વાત છે, એ વાત છે. પંકજભાઈ શુક્લનો જે મુદ્દો છે, એમનું જે કહેવું છે કે અસહિષ્ણુતા તો કોંગ્રેસે બતાવી છે. હા, પ્રણવદા જાય એની સામે કદાચ વાંધો હોય તો એની ભગીની સંસ્થાઓને હોવો જોઈએ, સંઘના બીજા આગેવાનોને હોવો જોઈએ, કોંગ્રેસને સૌથી વધુ દુખાવો થયો હતો. હા, એક બીજું, આ લોકો જે ધર્મની વાત કરે છે, હવે એમને કીધું કે ભાઈ રાષ્ટ્રવાદને ધર્મ સાથે ના જોડવું જોઈએ, એનું બહુ સિમ્પલ દાખલો છે. કોંગ્રેસને એમને જવાબ આપ્યો છે,
કે ભાઈ જે પ્રકારે ભારત માતા કી જય અને વંદે માતરમ ને એ લોકો ધર્મ સાથે જોડતા હતા, એમને એમને સાંપ્રદાયવાદ દેખાતું હતું, સાંપ્રદાયિકતા દેખાતી હતી, ભારત માતા જય ના બોલવું જોઈએ, વંદે માતરમ ના બોલવું જોઈએ, એ બંને વસ્તુ એમને એટેચ કરી છે. રાષ્ટ્રવાદની વાત કરી છે, એમને કીધું છે રાષ્ટ્રવાદને ધર્મ સાથે ના જોડવું જોઈએ. એ સંઘ અને અમે લોકો વર્ષોથી કહેતા આવ્યા છીએ, સંઘના તમામ લોકો આજ કહેતા આવે કે રાષ્ટ્રવાદ જે છે એ વિચાર એ કોઈ ધર્મ સાથે જોડાયેલી વસ્તુ નથી. જે તમે નેશન ફર્સ્ટની વાત કરો છો, જે તમે હિન્દુત્વની વાત કરો, હિન્દુત્વ એક જીવન જીવવાની પદ્ધતિ છે, એ સંઘ વર્ષોથી કહેતું આવ્યું છે. એટલે ક્યાંય પણ પ્રકારે કોઈ પણ વિષયમાં એમને જે કંઈ ભલે શબ્દો અલગ અલગ હશે, ટર્મોલોજી અલગ અલગ હશે, કહેવાનો થોડોક શબ્દો અલગ હશે, પંકજી આપણે ક્યાંક છોડી છે, ક્યાંક ને ક્યાંક દરેક પથરો માર્યો છે, વાકમાન છોડી છે, એનો જવાબ આપવાની થોડીક આપણે પણ એમને આપીએ. કારણ કે રોહિતભાઈ જે અસહિષ્ણુતા તો કોંગ્રેસે બતાવી છે, સીધો આક્ષેપ છે, અને બતાવી છે એ દેખાય છે અહેમદ પટેલના નિવેદનથી, એ દેખાય છે તમારા કોંગ્રેસી નેતાઓના નિવેદન ઉપરથી, અને પછી તમે જ્યારે રાષ્ટ્રપતિ પદ પરથી પ્રણવ મુખર્જી નીચે આવે, જ્યારે રાષ્ટ્રપતિ એમને કોઈ કાર્યક્રમમાં નહીં જવાનું, વૃદ્ધાશ્રમમાં જ્યારે રાષ્ટ્રપતિ હોય ત્યારે એ નિરપેક્ષ એટલે કોઈ પણ પક્ષના નથી હોતા. રાષ્ટ્રપતિ આ જો બધા વસુદૈવ કુટુંબકમ કહેતા હોય તો આ કર્ણાટકમાં એક પણ મુસ્લિમ ને ટિકિટ નથી આપી. તમારા વિચારો જુદા છે, બોલવાનું સમગ્ર વિશ્વ એક પરિવાર છે, માઇનોરિટી માઇનોરિટી આજે પણ માઇનોરિટી અસલામતી અનુભવે છે. એ કહેવાનું ના હોય, એ જગ જાહેર વસ્તુ છે. આજે માત્ર હિન્દુ નહીં, બીજા પણ લોકો જે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી પાકિસ્તાન નથી ગયા, એ લોકો અહીંયા જ રહ્યા છે, એ લોકો ભારતીય જ છે, પણ એમને નથી સ્વીકાર્યા, ક્યાંય ટિકિટો નથી આપતા. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક મુસ્લિમને ટિકિટ નથી આપતા. એ બધી વાત જવા દો, એમાં નથી પડવું. પરંતુ જ્યારે આજે પ્રણવદાએ એક આખા દેશને એક સૂત્રતાથી જે આપણી ઓરિજિનાલિટી છે એ ની વાત કરી હોય ને, સંઘ એ વિચારધારામાં માનતો હોય, અને જો પોતાની આ જે ભેદભાવ વિચારો એ બદલીને આખા દેશને એક કરવા માગતો હોય તો એ સારી વસ્તુ છે. અને આ તો ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ છે, જ્યારે ભડકો થતો હોય ત્યારે લોકોનું ધ્યાન બીજા તરફ દોરવા. આરએસએસ ની વિચારધારા સાથે તમને આટલો વાંધો કોંગ્રેસને, તમને એટલે કોંગ્રેસને છે, તો ભારત માતા મહાન સપૂત ડોક્ટર હેડગેવાર એમ પ્રણવદાએ કહ્યું તો કહી શકે કેમ? તો એની વિચારધારાનો જ સંતાન છે. હેડગેવાર વોઝ ધ ગ્રેટ મેન, સપૂત જ હતા, એ અત્યારના સપૂતો જેવા નથી. અત્યારના જેટલા નેતાઓ છે કપૂતો છે બધા. ફરક હતો, હેડગેવારજી પણ આરએસએસની વિચારધારાના પાયોનિયર હતા, એનો મૂળ પાયો નાખનાર હેડગેવારજી. વિજયાદશમી 1925માં મુખર્જીના બધા જ જીવનચરિત્રો અને બધાનો અભ્યાસ કર્યો છે, બરાબર. અત્યારે તમે જુઓ જે સ્થિતિ વિશ્વ હિન્દુ પરિષદની, આજે વિચારધારામાં વિશ્વ હિન્દુ પરિષદ જે આખા દેશની અંદર એક એક તાલુકાની અંદર પથરાયેલું છે, એની અંદર આજે પ્રવીણ તોગડિયાને તમે બોલાવીને પૂછો કે શું છે આ, તો એ બધું ફડફડાટ અત્યારે. એક સમય પ્રણવદાને પણ પૂછવા જેવું હતું જ્યારે કોંગ્રેસમાંથી તમે બહાર કાઢ્યા હતા ત્યારે. એક સમય કોંગ્રેસમાંથી પ્રણવદાને તમે આઉટ કર્યા હતા. કોંગ્રેસ તો કેટલી વાર પડીને કેટલાય લોકો નીકળ્યા, જોડાયા કોંગ્રેસ કેટલી વાર નીચે આવી અને પાછી હેડગેવાર, ડોક્ટર હેડગેવાર માટે પાછી 21 સીટો આવી, 21 રાજ્યોમાં સત્તા હાંસલ કરી. ડોક્ટર હેડગેવાર માટે ભાજપની તો 2 જ સીટો આવી હતી ને, લોન વાળી સીટો હતી. અત્યારે ભારતીય જનતા પાર્ટી 20 રાજ્યોમાં સરકાર છે, કેન્દ્ર સરકાર. સમય સમય બલવાન છે, આવનારો સમય બતાવશે. સ્વીકૃતિની વાત છે સમાજમાં, જેનો જેને આશીર્વાદ મળે છે જનતાનો એનો જ સત્તા હોય. જી ભાઈ શુક્લાજી, મેં ભારતીય જનતા પાર્ટી સાથે કામ કર્યું છે મોરચામાં, અડવાણીજી અને અટલ બિહારી વાજપેયીની પણ મિનિસ્ટ્રીમાં હું ગયેલો છું, કામ કર્યું છે. ડોક્ટર હેડગેવારજી માટે જે શબ્દો પ્રયોજિત કર્યા, એમને વિઝિટર બુકમાં લખ્યા, ભારત માતા મહાન સપૂત, પ્રણોદાયા વાત કરી, અને એને લઈને પણ ક્યાંક થોડી ઘણી કાનાપૂસી થઈ રહી છે, ખુલીને હજુ એનો વિરોધ નથી થયો. આ શબ્દ પ્રયોગ યોગ્ય હતો? કઈ રીતે કેમ કહી શકાય? ભારતમાંના મહાન સપૂત ડૉક્ટર હેડગેવારજીને શા માટે કહેવા જોઈએ, એ અંગે ઇતિહાસ શું કહે છે? એક પત્રકાર તરીકે આપને પૂછ્યું છું.
ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર જેણે સંઘની સ્થાપના કરી, જે એક સમયે કોંગ્રેસમાં હતા અને ઘણા બધા ક્રાંતિકારીઓ સાથે એમણે કામ કર્યું હતું, અને પછી એમને લાગ્યું કે આ જે આઝાદી તો મળી જશે પણ આઝાદી પછી શું આ દેશનું, એ કોઈ વિચારતું નહોતું. અને આ દેશનો ઇતિહાસ શું કહે છે, તો આ દેશનો ઇતિહાસ છે હિન્દુત્વનો ઇતિહાસ છે. અને જ્યારે જ્યારે હિન્દુત્વ નાશ પામ્યું છે ત્યારે ત્યારે આ દેશનું વિભાજન થયું છે, જેનું છેલ્લું ઉદાહરણ પાકિસ્તાન હતું અને પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ થયું. એટલે જ્યારે હિન્દુત્વ ઘટે છે ત્યારે આ દેશના ટુકડા થાય છે એવું માનીને હિન્દુઓને સંગઠિત કરવા, જ્યારે એમણે ડૉક્ટર હેડગેવારે સંઘની સ્થાપના કરી ત્યારે આજની તારીખે પણ આ સ્થિતિ છે જ, પણ ત્યારે પણ એ સ્થિતિ હતી કે ચાર હિન્દુઓ ત્યારે જ ભેગા થાય જ્યારે કોઈ પાંચમાને અગ્નિદાહ આપવા જવાનું હોય અને એની સ્મશાન યાત્રા લઈને જવાનું હોય. એ સમયે એમણે 12 જણા સાથે આ શરૂઆત કરી. આજે તમે જુઓ તો, અને એમણે કોઈ બીજા, તમે જુઓ તો બીજી ઘણી બધી સંસ્થાઓ આવી અને ગઈ, અને એમાં જે મહાન નેતાઓ જે કંઈ સ્થાપકો હોય તો એ જાય પછી આખો વેક્યુમ સર્જાઈ જાય, શૂન્યાવકાશ સર્જાઈ જાય. આમણે એમની હયાતીમાં જ એક ભગવા ધ્વજને ગુરુ તરીકે સ્થાપી અને આખી એ રીતે સંઘની સ્થાપના કરી કે આજે એક પછી એક એના વડાઓ બદલાતા જાય છે, સરસંચાલકો બદલાતા જાય છે, પરંતુ એ સંસ્થા સતત, અને એટલા બધી વાર પ્રતિબંધ લાદવામાં આવ્યા છતાં એ સતત વિસ્તરી રહ્યું છે. એને એ રીતે આખો સંઘ છે અને સંઘની ઘણી બધી સંસ્થાઓ એ રીતે વિસ્તરી રહી છે. એટલે એ રીતે જોવામાં આવે તો ખરેખર એ મહાન સપૂત કહેવાય, કારણ કે એ વખતે ગાંધીજી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પણ સંઘની જ્યારે મુલાકાત લે છે ત્યારે એમાં જે જાતિવાદ નથી હોતો, અસ્પૃશ્યતા નથી હોતી. તમે જુઓ કે આજે મોરબીમાં હમણાં એમનો વર્ગ થયો તો એમાં વિજયભાઈ રૂપાણી પોતે નીચે બેસી અને લોકો સાથે બેસી અને ભોજન લેતા તસવીરમાં આપણને નજર પડે છે. એટલે એ આખું વીઆઈપી કલ્ચર નહીં રાખવું પોતે. જયવંતભાઈ, ડૉક્ટર હેડગેવારજીના એક શબ્દો જે વાક્યો છે થોડાક એ હું અહીં ઉચ્ચારું છું. હિન્દુ સંસ્કૃતિ હિન્દુસ્તાન કી ધડકન હૈ, ઇસલિયે યે સાફ હૈ કે અગર હિન્દુસ્તાન કી સુરક્ષા કરની હૈ તો પહેલે હમે હિન્દુ સંસ્કૃતિ કો સંવારના હોગા, જે આપે વાત કરી. પણ એ ઇન્વિટેડ કામામાં જે ડૉક્ટર હેડગેવારજીએ જે વાત કરી છે મેં અહીં પ્રસ્તુત કરી છે. પ્રણવદાએ જે સંઘની શિબિરના પ્લેટફોર્મ પરથી જે વાત કરી એ શબ્દો અહીં હું વ્યક્ત કરું છું. હું અહીં દેશભક્તિ શીખવવા આવ્યો છું. બંધારણમાં વિશ્વાસ જ સાચો રાષ્ટ્રવાદ છે, અને રાષ્ટ્રવાદ કિસી ધર્મ યા ભાષામાં, કોઈ ધર્મ યા ભાષામાં વહેંચાયેલો નથી. હેડગેવારજીની આ એક બાજુ ભારતમાંના મહાન સપૂત કહ્યા છે, અને હેડગેવારજીએ કહેલી આ વાતથી કોન્ટ્રાડિક્ટ આ વાત કરી છે પ્રણવદાજીએ. લાગે છે કે આ બેમાં ક્યાંક વિરોધાભાસ છે, ક્યાંક વિચારધારાનો તફાવત છે? ના, મને નથી લાગતો. એટલા માટે હું ફરીવાર કહીશ કે એમણે જે રાષ્ટ્રવાદની વાત કરી, દેશભક્તિની વાત કરી, એમાં એણે જે વાત કરી છે ફરીવાર હું એ દોહરાવવા માગીશ કે કન્સ્ટિટ્યુશનલ પેટ્રિયોટિઝમ વિચ કન્સિસ્ટ ઓફ એન એપ્રિશિએશન ઓફ અવર ઇનહેરિટેડ. એટલે આ કોંગ્રેસ જે છેલ્લે સોનિયા ગાંધીના આવ્યા પછી, હું રાષ્ટ્રવાદ કોઈ ધર્મ તોડતું નથી. અને અહીં વાત કરી છે તમને પદ્મકાંતભાઈ, એક આપણે ભૂલી જઈએ છીએ કે અત્યારે આપણે ચર્ચા કરીએ, ખરેખર તો આપણે ચર્ચા ગઈ દશેરાએ કરવાની જરૂર હતી. કેમ? શસ્ત્રપૂજા કરીએ દિવસે નહીં, શસ્ત્રપૂજા કરી નહીં. એ વખતે પ્રણવદા કરતા મોટો કાર્યક્રમ એટલા માટે હતો કે એ વખતે મુસલમાન ડૉક્ટર મુનવ્વર યુસુફને બોલાવવામાં આવ્યા હતા મુખ્ય અતિથિ તરીકે. કદાચ મીડિયાનું ધ્યાન નથી ગયું. મીડિયાનું ધ્યાન ગયું હતું ત્યારે પણ આ ચર્ચાઓ થઈ હતી, ત્યારે પણ ન્યૂઝમાં આ ઇશ્યુને લેવામાં આવે. તો સવાલ એ છે કે સમયના વાજા સમય વાગે પ્રણવદાનો કાર્યક્રમ થઈ ગયો હોય અને આપણે દશેરાની વાત કરીશું તો યોગ્ય નહીં લાગે. એટલે આ કરતા એ કાર્યક્રમ, કારણ કે સંઘની જે એક છબી બનાવવામાં આવી છે કે મુસલમાન વિરોધી છે એવું નથી. મુસલમાન જો દેશભક્ત હોય તો એ સંઘમાં એ લોકો હંમેશા કહે છે કે આવકાર્ય છે. ચલો પંકજભાઈ, આપણે આપણી પાસે હું આવું. પ્રણવદાએ જે બીજી વાત કરી છે, અમારી ચારે તરફ હિંસા વધી રહી છે,
સામાજિક તાણાવાણા તૂટી રહ્યા છે, અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે, પરંતુ નાગરિકોની ખુશાલી મળતી નથી, નાગરિકોને ખુશાલી મળતી નથી. આપણે હેપીનેસ રેન્કિંગમાં 133મા ક્રમ ઉપર છીએ. વાયબ્રન્ટ સમિટ લાસ્ટ ટાઈમ જે થઈ એ ઘટના મને બરાબર યાદ છે કે એ વખતે ભૂતાનના વડાપ્રધાન તેમણે પોતાની સ્પીચ આપી હતી અને લગભગ 12 મિનિટની એમની સ્પીચ હતી, વધારે લાંબી નહોતી. ચીફ ગેસ્ટ હતા ના, અમેરિકાના વિદેશ મંત્રી હતા ચીફ ગેસ્ટ, અને એ વિશ્વ બેંકના પણ આવ્યા હતા ત્યાંથી, અને ઘણા બધા મહાનુભાવો હતા, જાપાનના વડાપ્રધાન પણ હતા. એ વખતે એમ વાત કરી હતી કે અમે જીડીપીમાં માનતા નથી, અમે હેપીનેસ આંકમાં માનીએ છીએ, હ્યુમન હેપીનેસ થિંકિંગમાં માનીએ છીએ, અને અમારા ત્યાં ખુશાલી એ પ્રમાણમાં અમે વિશ્વમાં સૌથી આગળ છીએ. પ્રણવદાએ જે આ વાત કરી છે ઇનડાયરેક્ટલી વર્તમાન સરકાર ઉપરનો એક આડકતરો પ્રહાર છે, એટલું સ્વીકારો છો આપ? જે એમને વાત કરી છે કે ભાઈ સામાજિક તાણાવાણાની ચિંતા કરી છે, આ જ ચિંતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અથવા તો સંઘ પરિવારના લોકો કરી રહ્યા છે. જે પ્રકારે કોંગ્રેસના લોકો જાતિવાદીની રાજનીતિ, જાતિવાદ, જાતિઓ સાથે લડાવવાનું, હું તમને 2-3 દાખલા આપું સિમ્પલ. કે 2017માં ગુજરાતમાં જ્યારે ઇલેક્શન થયા, 2017માં જ કયા પ્રકારનો અનરેસ્ટ કોણે પેદા કર્યો હતો? અહીંયા કોંગ્રેસના મિત્રો જ પેદા કર્યો હતો કે ભાઈ અલગ અલગ પ્રકારના સમાજના માધ્યમથી, વિષયોના માધ્યમથી આને ના મત આપો, આને આમ કરો, આને તેમ કરો, એ પ્રકારની વાતો અમને ઊભી કરી હતી સત્તાની સામે, અને સત્તા મેળવવા માટે જ કરી હતી. જેમ જ ઇલેક્શન પત્યું બધું શાંત થઈ ગયું, આપણે આગળ વધીએ. કર્ણાટકા જુઓ તમે, કર્ણાટકામાં એ કયા પ્રકારે લોકો માઇનોરિટી આપવાની વાત કરે છે, કયા પ્રકારે વાતો કરે છે, એ એકદમ ગેરજિમ્મેદારના પ્રકારનો રાહુલ ગાંધીનો દર વખતે સ્ટેટમેન્ટ હોય છે. જ્યારે જેએનયુમાં ટુકડે ટુકડે ગેંગ ભેગી થાય ત્યારે જેએનયુમાં તે પહોંચી જાય છે. એટલે અલગ ગેરજવાબદાર હશે પણ જુમલા નથી રાહુલ ગાંધી. ના, હું તમને એ જ કહું છું ને કે ભાઈ આજે પ્રશ્નો કેમ થઈ રહ્યા છે જાતિવાદ કારણે, જુમલાના ગેરજવાબદાર વચ્ચે ગુજરાતના કે ભાઈ આ લોકો કોંગ્રેસના મિત્રો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની અનરેસ્ટ પેદા થાય, અલગ અલગ જ્ઞાતિઓને કેવી રીતે એકબીજાને સામે મૂકવું, આ પ્રકારનું જે પ્રશ્નો એમણે ઉભા કર્યા છે, હું તમને ફરી કહું છું, એમને જે 2-3 વિષયો કહ્યા છે. પ્રણવદાએ જે વાત કરી અત્યારની પરિસ્થિતિની, નાનકડો વિરામ લઈએ, વિરામ બાદ ફરી આ ચર્ચાને આગળ ધપાવીશું. નમસ્કાર દર્શક મિત્રો, ચોપાડ કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે, અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. ચર્ચા કરી રહ્યા હતા સંઘની શાખામાં જે ક્લાસ લીધો પ્રણવદાએ, અને જે કંઈ ઉચ્ચારણો કર્યા, જે કંઈ વાત કરી, એનો એનાલિસિસ દેશભરના મીડિયામાં થઈ રહ્યું છે. અલગ અલગ બિલોરી કાથી એક એક એના વિશ્લેષણ થઈ રહ્યા છે, પોતપોતાની રીતે કરી રહ્યા છે. ક્યાંક સચ્ચાઈ છે, ક્યાંક નજીક સચ્ચાઈની નજીકનું છે, ક્યાંક અતિરેક થઈ જાય છે. પંકજભાઈ સાથે આપણે વાત કરી રહ્યા હતા કે આપણી ચોતરફ હિંસા વધી રહી છે. હું ફરીથી વાક્ય બોલું છું, આ પ્રણવદાએ વર્તમાન કાળમાં બોલ્યા છે, ભૂતકાળ કે ભવિષ્યકાળ નથી એમાં. સામાજિક તાણાવાણા તૂટી રહ્યા છે, અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે, પરંતુ નાગરિકો ખુશ નથી, આપણે હેપીનેસ રેન્કિંગમાં 133મા ક્રમ ઉપર છીએ. ઇનડાયરેક્ટલી સરકાર ઉપરનો આ પ્રહાર છે એમ માનો છો આપ? હું મારી વાત સાથે ફરીથી એક વખત એ જ મુદ્દાઓ સાથે આવીશ કે જે પ્રકારે કોંગ્રેસના મિત્રો અલગ અલગ પ્રકારની જ્ઞાતિઓ જાતિઓને વચ્ચે વહેંચવાનું, એકબીજાને સામે મૂકવાનું, જાતિવાદની રાજનીતિ કરીને, આજે કોઈ પણ રાજ્યમાં લમે લઈ લો કે જ્યાં એ લોકો પાવરમાં નથી, કોંગ્રેસના મિત્રો જ્યાં સામે વિપક્ષમાં છે ત્યાં જ આ પ્રકારના અનરેસ્ટ છે, ત્યાં પ્રકારની પરિસ્થિતિઓ એ લોકો ઊભી કરી છે. જ્યાં જ્યાં ઇલેક્શનો આવે છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરે છે કે જાતિઓ જાતિઓ વચ્ચે મૂકવાનું, જાતિઓ જાતિઓ વચ્ચે લડાવવાનું, આ પ્રકારના પ્રશ્નો એ લોકો ઊભા કરી રહ્યા છે. પંકજભાઈ, 1990માં સાધ્વી ઋતુમરાજી, ઉમા ભારતીજી અને આચાર્ય ધર્મેન્દ્રજીને પણ મેં સાંભળ્યા છે. એ સભાઓનું કવરેજ મેં પણ કર્યું છે એક પત્રકાર તરીકે, અને ત્યારે ખુલ્લે આમ કહેવામાં આવતું હતું, અગર એ સભામાં કોઈ મુસલમાન કા બચ્ચા બેઠા હો તો મેં વિનંતી કરતા હું કે આપ ઉઠ કે ચલે જાઓ. આ ભાષા વપરાતી હતી, ચરમ સીમાયેલી, અને એની ભગીની સંસ્થા હતી બીએચપી એ વખતે. એ વાત કેમ એટલું બહુ દૂરનું ભૂતકાળ નથી?
ના મને લાગે છે આજે વર્તમાનમાં બેઠા છે, વર્તમાનની તમે કીધું કે વર્તમાનની જ આપણે ચિંતા કરીએ, વર્તમાનમાં એટલે કોંગ્રેસ ઉપર તમે કીધું 60 વર્ષનું સર્વાયું કાઢતા હતા એટલે મેં તમને 1990 ની વાત કરી. આપણે આ વિષયમાં ડિબેટ કરે છે, આ પ્રકારની ચર્ચા કરે છે, સ્વાભાવિક રીતે આજે કોંગ્રેસનું વર્તમાનની જ તુલના થશે, વર્તમાનની જ વાત થશે, કારણ કે ભૂતકાળ તો કોંગ્રેસ ભૂતકાળ જ થઈ ગયું છે, એના પર આપણે ચર્ચા ના થાય. કોમ્યુનલ આર્મીની વાત કરી છે, પરંતુ એના પર 2019માં જોજો શું થાય. ગુજરાતમાં 155 કહેતા હતા ને, શું થયું આવું બોલવું નહીં, કે એવો દિવસ પણ આવે કે ભાજપ કોંગ્રેસે સંયુક્ત સરકાર પણ બનાવી પડે. જો મહેબુબા જોડે બનાવી શકતા હોત, ના ના, એમને આખી વાત પહેલા સ્વીકાર કરી કે સમય બડા બલવાન, સમયની જ રાહ જોવાની છે. હવે સમય પ્રમાણે તો ભારતીય જનતા પાર્ટીનો સમય છે, આ લોકો ભૂતકાળ થઈ ગયા છે, અને એટલા પણ ભૂતકાળ થઈ ગયા છે કારણ કે આ પ્રકારની ખોટી જૂઠી વાતો આખા દેશભરમાં ફેલાવતા હતા. અને આજે લોકોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, ભારતીય જનતા પાર્ટી લોકોને વોટના આશીર્વાદ થી જ સરકારો બની છે, એટલે લોકો પેટ્રોલ ડીઝલ પુરાવે છે એટલી વાર આશીર્વાદ આપે છે. પ્રણવદા અને ભાગવતજી કોમ્યુનલ હાર્મોનીની અને દેશને આગળ લઈ જવાની એકતાની વાત કરતા હોય ત્યારે આ બધી જૂની વાતો ઉખેડી અને પેલા નમક બબરાવા વાળી વૃત્તિ છોડી દેવી જોઈએ. બધા જ ઇતિહાસ જાણે છે કે કોણે શું કર્યું છે. રોહિતભાઈ જો આપ કહેતા હો તો ઇતિહાસ, હું ઇતિહાસને એક ઘટના યાદ કરાવું કે 1962માં ભારતના સૈનિક જવાનોને ચીન સામેના યુદ્ધ વખતે સંઘના કાર્યકર્તાઓ જે રીતે પોતાની જિંદગીની પરવા કર્યા વિના તેને મદદ કરી હતી, અને તેના સંદર્ભમાં જવાહરલાલ નેહરુએ 26 જાન્યુઆરી પરેડમાં આમંત્રિત કર્યા. 48 કલાકમાં જે ચરમ હિન્દુઇઝમથી સત્તા પ્રાપ્ત કરવાનો જે માર્ગ પ્રાપ્ત એમણે હાથમાં લીધો, એનાથી દેશની અંદર જે કોમ્યુનલ હાર્મની તૂટી ગઈ અને માઇનોરિટી બધી જ અસલામતી. સાહેબ, ઇમામના આશીર્વાદ લેવા જતા હતા ત્યારે હાર્મની નથી તૂટી. કોમ્યુનલ હાર્મની ક્યારે? તમારા ઇમામને મળવા માટે હજુ લોકસભાના ઇલેક્શન વખતે રાહુલ ગાંધી ને સોનિયાજી પોતે ગયા હતા, તો કેમ ના જાય? જો હવે મંદિરોની પરિક્રમા રાહુલજી પણ કેમ ના જાય? કોઈનો પ્રતિબંધ છે? હિન્દુ ધર્મ કોઈનો ઠેકો છે? અમે જ હિન્દુ ધર્મમાં માની અને બીજાએ નહીં માનવાનું એવું થોડું છે? બધે જાય અને એનું પરિણામ જુઓ, લોકોમાં એના આવકાર મળે છે અને જવું જ જોઈએ. તમામ ધર્મની અંદર તમામ જે નેતાઓ જાહેર જીવનમાં હોય એમણે જવું જ જોઈએ, પણ જવાનું ચાલુ રાખો, જવું જ જોઈએ. કે જે અવસરવાદી જે રાજનીતિ છે, જે ઇલેક્શન આવે એટલે જ મંદિરમાં જવું એવું ન રાખો. શું કહેવું છે કે આ ધર્મનું જે રાજકારણ છે, એમ કહેવામાં આવે છે કે ધર્મનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપ કરવામાં આવે છે કે માત્ર ભારતીય જનતા પાર્ટીએ ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને સત્તા મેળવવા માટેના પ્રયાસો કર્યા. રામ મંદિર પણ ભૂતકાળમાં કોંગ્રેસ પણ એનાથી છૂત અછૂત નથી રહી. બનાવી દો ને, કેમ નથી બનાવતા? રાહુલ ગાંધી એટલું જાહેર કરી દે કે રામ મંદિર બનાવવા માટે કાર સેવા કરવા તૈયાર છે. રામ મંદિર જે છે, ચૂંટણી તમને ખબર નથી, રામ મંદિર ના દરવાજા રાજીવ ગાંધી એ ખોલાવડાયા હતા. ઇલેક્શન ઉપર ઇફેક્ટ પડે કોઈ પણ વસ્તુ ની, ધાર્મિક વસ્તુ ની. પ્રણવદાએ જે ભાષણ કર્યું, રામ મંદિર તમે છંછેડો નહીં એટલું એટલા માટે સારું છે કે રામ મંદિર ના દરવાજા તારા રાજીવ ગાંધી એ ખોલાવ્યા, એ વાત સાચી છે. પણ કોંગ્રેસના શાસનકાળમાં યુપીએ સરકારમાં એફિડેવિટ થઈ હતી કે ભગવાન શ્રી રામનું કોઈ અસ્તિત્વ નથી. અને આપણે પ્રણવદા તરફ પાછા ફરીએ, ધાર્મિક અસહિષ્ણુતાની વાત, તો ધાર્મિક અસહિષ્ણુતા માટે ભાજપને કઠેડામાં ઊભું રાખે છે કોંગ્રેસ. પણ ભૂતકાળમાં પણ ઘટનાઓ બની છે કે જેમાં ધાર્મિક અસહિષ્ણુતા બીજાઓએ પણ ભડકાવી છે. આપણે જે પ્રણવદાની વાત કરી રહ્યા છીએ, એ જ વાત સહિષ્ણુતાની જે વાત કરી, તો એ કોના માટે કરી?
બિહારમાં જ્યારે અસહિષ્ણુતાનો રાગ આલાપવામાં આવતો હતો, જ્યારે ફિલ્મ કલાકારો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો બધા જ મંડી પડ્યા હતા, અને જેએનયુમાં ભારત તેરે ટુકડે હોંગે અફઝલ ગુરુ રાહુલ ગાંધીજી ત્યાં જાય અને એમના સમર્થનમાં ઉભા રહે, અને એ જ કોંગ્રેસે પ્રણવ મુખર્જી આરએસએસ ના કાર્યક્રમમાં જાય, જે દેશભક્તિની વાત વિરોધ કરે ત્યારે એનો વિરોધ એકદમ અને ડિક્ટેક કરવા માંગે, આમ નહીં બોલતા, આમ નહીં બોલતા. અને અહેમદ પટેલે કીધું છે, ખાલી કોઈ એવું નથી કીધું, અહેમદ પટેલ જેવી વ્યક્તિ એમ કે ધીસ વોઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ યુ. આનંદ શર્મા તમામ લોકોએ એકમાત્ર કોંગ્રેસી નેતા કેમકે સમયનો અભાવ છે એટલે સમાપન કરવા તરફ જઈ રહ્યા છે. ભાજપના નેતા યશવંતસિંહ હમણાં માર્ચ મહિનો હતો ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ સાથે કોંગ્રેસના નેતા અને એનસીપીના નેતા સાથે આખો સરસ કાર્યક્રમ કર્યો ભારતની લોકશાહી બચાવવા માટે, ત્યારે કોઈએ કંઈ વિરોધ ન કર્યો. ત્યારે યશવંતસિંહ આવતા હતા તો વેલકમ, પણ પ્રણવ મુખર્જી જાય તો બધા નેતાઓએ પ્રણવદાને સંઘની શિબિરમાં જતા પહેલા, અને પ્રણવ મુખર્જીને આપણે ભૂલી જઈએ છીએ, પદ્મકાંત રેણુકા ચૌધરીએ એમ કહ્યું હતું કે પ્રણવ મુખર્જીએ ક્યાં જવું, કોને મળવું, એનો ફેસલો તેઓ. અને એ પ્રણવ મુખર્જી જેની ઓફિસમાં જાસૂસી કરવા માટેનું મશીન બેસાડ્યું હતું કોંગ્રેસ સરકારે, ડોક્ટર મનમોહનસિંહ સરકારે, એમની ઓફિસમાં સ્પાય બગ મળી આવ્યો હતો. અને સોનિયા ગાંધી તો અમિત અંસારીને બનાવવા માંગતા હતા રાષ્ટ્રપતિ, આ તો પ્રણવ મુખર્જી હતા જેમણે મુલાયમસિંહ પાસે ડૉક્ટર કલામનું નામ કરી અને મમતા બેનર્જી બધા આવી ગયા અને પછી થયું કે નહીં મળે સપોર્ટ, એટલે પછી પ્રણવ મુખર્જીને બનાવવા પડ્યા રાષ્ટ્રપતિ. પ્રણવદાની વાત પછી પાછા આપણે દૂર જતા રહ્યા છે, ચર્ચા નહીં સમજી એટલે એ કોંગ્રેસ હવે અચાનક મુદ્દાઓ વેરવિખેર થઈ જાય છે, એને ગાંસડીમાં બાંધવા માટેની કોશિશ કરીએ છીએ. અને મૂળ સાર એટલો જ છે કે અલગ અલગ વિચારધારા ધરાવતી વ્યક્તિ શા માટે એકબીજાને હળે મળે નહીં, શા માટે એક મંચ ઉપર આવીને બીજી વિચારધારાવાળી વ્યક્તિ પોતાની વાતે રજૂ ના કરે. આ વસ્તુને પોઝિટિવલી લેવું જોઈએ, સારી રીતે લેવું જોઈએ, આ ઉપરનેસને આવકારવી જોઈએ, અને માટે જ વિવિધતામાં એકતા એ ભારતની પહેચાન છે, જે પ્રણવદાએ વાત કરી, જે આપણા પૂર્વજોએ પણ આ વાત કરી હતી. અને આ સાથે ચર્ચાનું એ સમાપન કરીએ છીએ. ચોપાટ કાર્યક્રમમાં આ હતી આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.